ઉચ્ચારણ થઈ ગયું, હું થઈ ગયું, એટલે ઉકાર છે, એનું ઉચ્ચારણ
છે જેને તો કે આકાર છે વિસર્ગની આગળ શું છે આ તો આ વિસર્ગ તો થઈ ગયો હા એ ઉચ્ચાર થઈ ગયો ને સમના આ અનુવ્રતહ અહીંયા અ અહીંયા ઉ છે એટલે હુ અનુવ્રતહ પિતુહુ પુત્રો માતરા ભવતુ સમના આગળ જોઈએ જાયા પતિએ મધુમતી વાચમ વદતુ શાંતિવાં જાયા પતિએ મધુમતી દીર્ઘ છે ખાસ ધ્યાન રાખજો સંસ્કૃતિ અંદર અશ્વ દીર્ઘની ભૂલ આપણે કરીએ નહીં બરાબર તમે ઉચ્ચારણ જેવી રીતના કરો ને એટલે ઓટોમેટિકલી તમને ક્યારેય પણ લખવામાં ભૂલ થાય નહીં આપણે વાંચતા હોય ત્યારે જે ઉચ્ચારણ કરીએ વ્યવસ્થિત વાંચીએ એટલે ક્યારેય ભૂલ થાય નહીં જાયા પતિએ મધુમતી દીર્ઘ મધુમતી વાચમ વદતુ શાંતિવાં આ મંત્રનું ઉચ્ચારણ કરીને ફરી એક વખત આખો મંત્ર બોલું છું બધા ધ્યાન આપજો ઉચ્ચારણ શીખી લઈએ અનુવ્રતઃ પિતુઃ પુત્રો માતરા ભવતુ સમ્મનાઃ જાયા પતયે મધુમતી વાચમ વદતુ શાંતિવાં આ કેમાંથી લેવામાં આવ્યો તો અથર્વવેદમાંથી કેમાંથી લેવામાં આવ્યો અથર્વવેદમાંથી જે પહેલો મંત્ર હતો ઋગ્વેદનો હતો બરાબર ત્યાં એવું લખેલું હતું એક 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 એવું લખેલું હતું એક 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 તો જે ઋગ્વેદનો હતો એમાં આપણે ત્રણ અંક હતો ઋગ્વેદમાં જે હતું એને શું કહેવાતું તો કાંઈ મંડળ કહેવાતું આને સૂક્ત કહેતા આને મંત્ર કહેતા તો અથર્વવેદમાં થોડો પછી ફેરફાર શું ફેરફાર તો કાંઈ મંડળ હતો ને એ નીકળી જશે એને કહેવાશે કાન એને કહેવાશે કાન આ સૂક્ત એમ ન અને આ મંત્ર એમ ન એટલો જ ફેરફાર શું ફેરફાર તો કે જે ઋગ્વેદની અંદર અહીંયા આગળ હતા એને કહેવાતા આપણે સૂક્તોલા ઋગ્વેદ હતા એને મંડળ કહેતા નાને કે સુકાન બરાબર કે આ મંત્ર છે કયો છે તો કે અથર્વવેદના ત્રીજા કાંડનો 30મા સૂક્તનો બીજો મંત્ર એટલે કે આવો આ ઋગ્વેદના ત્રીજા કાંડના ત્રીજા સૂક્તનો બીજો મંત્ર એટલે અનુવ્રતઃ પિતુઃ પુત્રો માતરા ભવતુ સમ્મનાઃ જાયા પતયે મધુમતી વાચમ વદતુ શાંતિવાં આ થઈ ગયો મંત્ર હવે આપણે જોઈએ એના જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા શબ્દાર્થ જે આઈએમપી શબ્દાર્થ બધાને પરંતુ મોસ્ટ આઈએમપી હોય એવા શબ્દ આપણે જોઈએ તો સૌથી પહેલો શબ્દ છે અનુવ્રતઃ અનુવ્રતઃ અનુવ્રત એટલે કે શું તો કે વ્રત નું પાલન કરનારા શું થાય વ્રત નું પાલન કરનારા અહીંયા લખ્યું છે કુળ પરંપરા અહીંયા શું લખ્યું કુળ પરંપરા વ્રત નું પાલન કરનારા એટલે કે ભાઈ કોઈ વ્રત રહેતા હોય ને કોઈ વાર રહેતા હોય ને કોઈ ઉપવાસ રહેતા હોય એની વાત નથી કરવાની પણ કુળ પરંપરા એ આપણે સમજશું ત્યારે હું સમજાવીશ એટલે આપણે યાદ રાખવાનું કે વ્રત નું પાલન કરનારા વ્રત એટલે કે કુળ પરંપરા સમજી ગયું કૌંસ નથી નાખો પછી એવું સમ્મનાઃ સમ્મનાઃ એટલે કે સમાન વિચાર વાળો સમ્મનાઃ એટલે એક સમાન વિચાર વાળો જાયા એટલે થઈ ગયું પત્ની જાયા એટલે શું થયું તો કે પત્ની એટલે ખાસ આઈ આ છે જે જાયા છે એ એમસીક્યુ માં પૂછાઈ શકે એક માર્ક્સ માં પૂછાઈ શકે કે ભાઈ જાયા શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દ કહો જાયા શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દ કહો કે ભાઈ જાયા શબ્દ છે એનો અર્થ થાય પત્ની તો એનો બીજો સમાનાર્થી શબ્દ લખો તો આવે દાદા બીજો શબ્દ તો કે કલત્ર ત્રીજો શબ્દ તો કે ભાર્યા જો આ ખાસ પરીક્ષામાં પૂછાય છે એટલા માટે તમે ખાસ નોંધ કરતા જાજો તમારી બુક ની અંદર બરાબર છે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક ની અંદર બુક લઈ બેઠા હોય તો એની અંદર ખાસ કે જાયા શબ્દસ્ય સમાનાર્થકમ કહો એટલે કે જાયા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો તો કે દારા એટલે પણ પત્ની થાય કલત્ર એટલે પણ પત્ની થાય અને ભાર્યા એટલે પણ પત્ની થાય તો કે જાયા શબ્દનો સમાનાર્થી કેમ આવે તો આ કોઈ પણ એક શબ્દ હોય તો બે કલત્ર ભાર્યા અથવા તો દારા જાયા શબ્દસ્ય ગુર્જર ભાષા એમ શબ્દ લખ્યો તો કે પત્ની સમજાય છે તો કે જાયા શબ્દનો પર્યાયવાચી શબ્દ થાય દારા કલત્ર ભાર્યા આ બધું એમસીક્યુ માં તો એક માર્ક્સ ના પ્રશ્ન અંદર પૂછાઈ શકે એટલે ખાસ જે જે આવતા જે સંપૂર્ણ કરાવતો દેશ આ નોંધ કરી લેજો ખાસ ત્યાર પછી પતિએ પતિ એટલે નો થયો પતિ
પછી મધુમતી એટલે કે મધુર મધુમતી એટલે કે મધુર પછી શાંતિવામ એટલે કે શાંતિપૂર્ણ અને વાચમ એટલે કે વાણી વાચમ એટલે કે વાણી ફરી એક વખત અનુરોધ એટલે કે વ્રતનું પાલન કરનાર સમના સમાન વિચારવાળો જાયા એટલે પત્ની પતિ એટલે કે પતિ મધુમતી એટલે કે મધુર શાંતિવામ એટલે કે શાંતિપૂર્ણ વાચમ એટલે કે વાણી હવે આપણે આ મંત્રને બોલવો હોય એના શબ્દ સમજી લીધા મંત્ર સમજી લીધો આપણે ઉચ્ચારણ આવડી ગયું આ મંત્રને બોલવો હોય તો કઈ રીતે બોલે મારે એક વખત બોલો એટલે તમને આવડી જશે જો હું એક વખત બોલું છું અનુગ્રહ પિતુ પુત્રો માતરા ભવતુ સંમનાઃ છાયા પતયે મધુમતે વાચં વદતુ શાંતિવામ અથર્વવેદની અંદર જે ઋચાઓ બોલે અથર્વવેદની અંદર જે ઋચાઓ બોલે આ રીતે બોલે એક વખત ફરીથી ધીમે ધીમે અનુગ્રહ પિતુ પુત્રો માતરા ભવતુ સંમનાઃ છાયા પતયે મધુમતે વાચં વદતુ શાંતિવામ અનુગ્રહ પિતુઃ પુત્રો માતરા ભવતુ સંમનાઃ જાયા પતયે મધુમતે વાચં વદતુ શાંતિવામ આ થયું મંત્રનું ઉચ્ચારણ કે ઋચા પ્રમાણે બોલવું હોય અથર્વવેદના જે કાંડ હોય એ કાંડના જે સૂક્ત હોય એ મંત્રને પછી ઋચા કહેવાય મંત્રને ઋચા પણ કહી શકીએ તો એ ઋચાઓ એ રીતે બોલાય અલગ અલગ વેદની અલગ અલગ ઋચાઓ બોલવાના ઉચ્ચારણ પાછા અલગ અલગ છે હવે આપણે શબ્દ જોઈ લીધા હવે આપણે જોઈએ તો ભાઈ આનો સામાન્ય અર્થ સીધો અને સાદુ ભાષાંતર કરવું હોય આપણે તો શું થાય તો સાવ સીધું છે સીધો અને સાદુ ભાષાંતર કરવું હોય સાવ સીધું જો પહેલા હું તમને ભાષાંતર કરાવું છું ખાસ ધ્યાન આપજો તમને સીધું ભાષાંતર આવડી જશે આમાંથી કરવાનું શું ક્યાંથી લેવાનું તો કઈથી આડાવડું લેવાનું ડાયરેક્ટ તો ક્યાંથી શરૂ થતું હોય બાકી મંત્રો છે શ્લોક છે આડાવડું થતું કઈથી લેવાનું કઈથી પુત્રો રેશમાં પિતુઃ અનુગ્રતઃ પુત્રો પિતુઃ અનુગ્રતઃ પુત્રો એક નંબર આપી દો અને પિતુ બે નંબર અનુગ્રત ત્રણ નંબર પુત્રો પિતુઃ અનુગ્રતઃ એટલે કે પુત્ર એ પિતુઃ એટલે કે પિતાના અનુગ્રત એટલે કે વ્રતની પાછળ ચાલનાર હોવો જોઈએ અથવા તો વ્રતનું પાલન કરવું જોઈએ પુત્ર એ પિતાના વ્રતનું પાલન કરવું જોઈએ અર્ધી રીતનો અર્થ આવી ગયો પુત્રો પિતુઃ અનુવ્રતઃ એટલે પુત્રએ પિતાના વ્રતનું પાલન કરવું જોઈએ આગળ જોઈએ માતરા અને ચાર નંબર આપી દે સંમનાઃ પાંચ નંબર ભવતુ છ નંબર આવી જે અર્ધી રીતિ માતા એટલે માતાની સાથે સંમનાઃ જયતુ કે સમાન વિચારવાળો થાવો દીકરાએ પિતાના વ્રતનું પાલન કરવું અને માતાની સાથે કેવું બની રહેવું તો કે સમાન વિચારવાળું થાવો એની સાથે સમાન વિચારવાળું બનવું જોઈએ દીકરાએ માતાની સાથે સમાન વિચારવાળું બનવું જોઈએ પિતાના વ્રતની પાછળ ચાલવું જોઈએ અને માતાની સાથે સમાન વિચારવાળા એટલે કે સમાન વિચારવાળો થવો જોઈએ હવે આગળની લીટીમાં આવીએ અહીંયા તો કે જાયા પતિએ મધુમતી અહીંયા આપણે આખે આખાનું અહીંયા છે ને સાત નંબર આપી દે જાયા એટલે કે પત્નીએ પતિએ એટલે કે પતિની સાથે મધુમતી એટલે કે મધુર અને શાંતિવામ અને આપી દે આઠ નંબર શાંતિપૂર્ણ શાંતિવામ એટલે કે શાંતિપૂર્ણ વાચમ વદતુ અને આપી દે નવ નંબર શું થયું તો કે જાયા એટલે કે પત્નીએ પતિની સાથે મધુર શાંતિવામ શબ્દને આગળ લઈને વાચન વધતું પાછળ જવા દે એટલે કે પત્નીએ પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાચન એટલે કે વાણી વધતું એટલે કે બોલવી જોઈએ સામાન્ય સમજાણો તો પત્નીએ પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલવી જોઈએ ફરીથી પુત્રએ પિતાના વ્રતનું પાલન કરવું જોઈએ માતાની સાથે સમાન વિચારવાળો હોવો જોઈએ અને પત્નીએ પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલવી જોઈએ આ થઈ ગયો સામાન્ય અર્થ ભાષાંતર સામાન્ય ભાષા પર લખવાનું કહીએ તમારે ફક્ત અને ફક્ત એટલું લખવાનું શું તો કે પુત્ર એ પિતાના વ્રતની પાછળ ચાલનાર હોવો જોઈએ માતાની સાથે સમાન વિચારવાળો હોવો જોઈએ અને પત્નીએ પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલવી જોઈએ આ એનું ભાષાંતર હવે આપણે સમજીએ સમજ મેં રહેલી છે
સમાન છે એટલે કે સૌથી પહેલા તો આ મંત્ર દ્વારા શું આપણે ઋષિ કહેવા માંગે છે તો કે આદર્શ કુટુંબ ઋષિ આપણે શું કહેવા માંગે છે આ મંત્રની રચના કરી તો કે આદર્શ કુટુંબ કેવું હોય છે તમ વિચાર કરજો ઈ જ્યારે મંત્રોની રચના થઈ ત્યારે સત્યુગ હતો ત્યારે તો વિચાર સારા વ્યવહાર સારો પહેરવેશ સારો ખોરાક સારો બધું સારું જ હતું છતાંય એમણે આવું મંત્ર શું કામ લીધું તો આપણને અંદાજ કે હવે ઋષિ જેને લઈ પણ નથી તો કુટુંબમાં રહેતો નથી એને ખબર હતી કે કલયુગની અંદર આવો સમય આવશે અને આ આદર્શ કુટુંબ નહીં હોય ને આદર્શ કુટુંબ નહીં હોય તો પછી છે એ કુટુંબ છે આખે આખું છે ને વિખેરાઈ જાય કલયુગની અંદર કીધું કે સંભવ શક્તિ કલયુગે કલયુગની અંદર સંઘની અંદર શક્તિ છે એકલા માણસ થી શકું નથી આદર્શ કુટુંબ ભાઈઓ ભાઈઓ ભેગા રહેવા જોઈએ અત્યારે જુદા પડી જાય ને પાંચ જણા ભેગા થાય તો ગમતું નથી દશરથ રાજાએ કીધું નતું કે તારે વનમાં જવાનું છે કોને કીધું તું તો કે કઈ કઈ માતા એ વચન માંગ્યું હતું પણ દશરથ આખી રામાયણ વાંચી લીધું કે બોલ્યા જ નથી કે રામને કે વનમાં જાય છતાંય ખબર હતી કે મારા પિતાના છતાંય મુનિ વેશ ધારણ કરી અને જંગલ ની અંદર વૈયા ગયા એવી જ રીતે દીકરાએ પિતાના કુળની આપણે જે ધર્મમાં હોય જે જ્ઞાતિમાં હોય આપણા રિવાજો હોય આપણા દાદાના રિવાજો આપણે પિતાએ આગળ વધારી રહ્યો પિતાના રિવાજો આપણે પુત્ર હોવાના છે એટલે કે દીકરો જ નહીં દીકરી હોય એને પણ કુળની પરંપરા સાચવવી જોઈએ કે આપણા મા બાપ છે તો એનામાં કોઈ દિવસ દાગ લાગવો જોઈએ નહીં આપણે એના વિશે સારું કરી તો કંઈ નહીં આપણા કારણે છે કે આપણા મા બાપને ક્યારે નીચું જોવું જોઈએ નહીં એ ખાસ યાદ રાખવાનું એટલે કે પિતાની વ્રતની પાછળ ચાલવું જોઈએ એને કોઈ કુળની પરંપરા બીજું તો કે સારો વ્યવહાર બીજું શું કીધું સારો વ્યવહાર કે ભાઈ જો પત્નીએ શું કીધું તો કે પતિની સાથે મધુર અને શાંતિભાવ પાણી બોલવી જોઈએ સારો વ્યવહાર તમારે નવમાની અંદર આવી ગયું કે વેદની તૈયારી આવતો ને આપણે કાપ્યો બરાબર છે એમાં તમે જેવો વ્યવહાર કરો એવા તમારે મિત્રો અને શત્રુ બને તો વ્યવહાર આપણો કેવો હોવો જોઈએ કુશળ વ્યવહાર બધાની સાથે કેવો તો કે સારો શાંતિપૂર્ણ વ્યવહાર આપણે કરવો જોઈએ આગળ શું કીધું આદર્શ દીકરો સંતાન જોઈ દીકરો સંતાન દીકરો એટલે કે ભાઈ ખાલી દીકરો જ નહીં દીકરો અથવા તો દીકરી કોઈ પણ હોય એમણે કુળની પરંપરા સાચવવી જોઈએ અને માતાની સાથે બરાબર સમાન વિચાર વાળો થવું જોઈએ માને ક્યારે દુઃખ થવું જોઈએ નહીં એની સાથે હળી મળી અને એના જ વિચાર પ્રમાણે આપણે કાર્ય કરવાના બનવા જોઈએ અને છેલ્લું કીધું કે મધુર વાણી શું કીધું કે મધુર વાણી બોલવી જોઈએ જો તમે મધુર વાણી બોલશો એટલે કે સારી વાણી બોલશો દુઓ છે કે પ્રિય બોલું સજનતા દાતા ઈશ્વર પંથ એતે અભ્યાસા નામ હે વિના કૃપા ભગવંત આ બધી વસ્તુ પ્રિય બોલું સારું બોલું ને એ ભગવાનની કૃપા હોય તો થાય નકે કોઈ એને સારું બોલી કોઈ ખરાબ કે તો એટલી વાર લાગે અને સારું કે તો એટલી વાર લાગે તો સારું કહેવાથી આપણા સંબંધો વ્યવહારો જળવાઈ રહે એટલા માટે થઈ મધુર વાણી આપણે બોલવી જોઈએ તો આ ચેપ્ટર ની અંદર આપણે આદર્શ કુટુંબ સારો વ્યવહાર કરવાનો આદર્શ સંતાન દીકરો અથવા તો દીકરી કેવા હોવા જોઈએ અને મધુર વાણી ફરીથી એક વખત ઉચ્ચારણ એટલે કે સ્નેહ સોય ભાષણ કરી દો કે દીકરાએ પિતાના વ્રતનું પાલન કરવું જોઈએ માતાની સાથે સમાન વિચાર વાળો થવો જોઈએ પત્નીએ પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલવી જોઈએ આ એનો સાદો અને સીધો અર્થ હવે આજની અંદર હોમવર્ક ની અંદર આખે આખો મંત્ર એના જે શબ્દો છે શબ્દ આ સમજના પોઈન્ટ આપણે વ્યવસ્થિત રીતે લખી લેવાના જેના કારણે થઈ આપણે બુકની અંદર ઉતારેલા હશે તો ગમે ત્યારે એક્ઝામ કરીને આપણે વાંચેલા થશે એટલા માટે જે મંત્ર શબ્દાર્થ અને એનો ઉતારી લેવું જોઈએ ચાલો સર્વેભ્યઃ જય શ્રી